વાલાવાલા મહોત્સવના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી લક્ષ્મી પ્રસાદ સ્વામી આ મહોત્સવના ભક્ત શ્રી પરમ પૂજ્ય વિવેક સ્વામી પૂજ્ય સદગુરુ ભક્તિ સ્વામી પરમ પૂજ્ય વિરક્ત સ્વામી પરમ પૂજ્ય મુક્ત સ્વામી વગેરે વાળા સંતો તમામ ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ એ જય સ્વામિનારાયણ આજે મકર સંક્રાંતિનો દિવસ વાલા ભક્તો એક દેવાનંદ સ્વામીએ લખ્યું કે દુર્બળ સુદામે આણી દીધા મુસ્ટી તાંદુલ મેવા દુર્બલ સુદામે આણી દીધા મુસ્ટી તાંદુલ મેવા કંચન મોલ કર્યા સુખકારી સંત પુરુષની છે જેણે જેણે મકર સંક્રાંતિ નો દિવસ છે અને અહીંયા બગસરા થામને આંગણે મોટું શિખરબંધ મંદિર બની રહ્યું છે સત્તર તારીખે બહુ ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થશે મૂર્તિ પ્રતિષ્ઠા થશે મારા શ્રી આવશે આ બગસરા ધામની આગળ ભૂમિમાં મેં જૂના મંદિરે રહેતા હું તો પેલા અહીંયા જતો છ થી સાત વર્ષ હું રહેલો છું દલસુખભાઈ તેમજ રાઠોડ સાહેબ ચૌહાણ સાહેબ હતા માધા ભગત હતા અને ઘણા ત્રષ્ટિઓ ધામમાં પણ વજાઈ ગયા અને અમારે રાઠોડ સાહેબને રાખ્યા છે મેં કીધું તમને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના દર્શન કરવા માટે ભગવાને રાખ્યા છે વાલા ભક્તો આજે મકરસંક્રાંતિનો દિવસ છે આજે જે કાંઈ દાન કરીએ એનો ભગવાન અનંત ગણું કરીને આપે છે એવો આજે પવિત્ર મકરસંક્રાંતિનો દિવસ છે આપે પણ ખૂબ ખૂબ આ મહોત્સવમાં દાન મંદિરની સેવા અને ભૂમિદાન પેઠે પણ ઘણી સેવા કરી રહ્યા છો અને ખૂબ કરતા રહેજો અહીંયા પવિત્ર સંત મંડળ પંચ વર્તમાને પૂરા સદા સ્મરણ ભજન કરે વળી જાન મહારાજનું ધરે એવા ગુણે જે મોટા મુનિષ એવા સંતને નામો શિષ્ય આવું યુક્ત એવું સંત મંડળ જ્યારે ભગવાને આપણને કૃપા કરીને અહીંયા આપ્યું છે વાલા ભક્તો એ જ મોટા ભાગ્ય છે સંત સાથે ભગવાન છે તો ભગવાન અહીંયા મંદિર કરીને મોટું ધામ બનાવી દીધું બગસરા ગામ હતું પણ ધામ બનાવી દીધું માટે વાલા ભક્તો જેમ બને એમ અમારે વિવેક સ્વામી છે ને એ તો ગામો ગામ ભરીને ખૂબ આમંત્રણ આપ્યું છે અને ખૂબ ભાવથી આ ભક્તો એ સંઘોના સંઘ આવીને આ મહોત્સવનો લાભ લે છે માટે ભવિષ્યમાંય પણ મૂર્તિ પ્રતિષ્ઠા પૂરી થાય અને મહોત્સવ પૂરો થાય તોય પણ આ લાભ લેતા રહેજો એટલું કંઈ મારી વાણીને વિરામ અસ્તુ જય સમજ